મહેસાણા રેલવે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે. ટ્રેનમાં વિકુટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. ટ્રેન ઉપડી જતા 9 વર્ષનું બાળક એકલું ટ્રેનમાં રહી ગયું હતું. ભરેલી બેગ સાથે ટ્રેન ઉપડી જતા બાળક વિકુટું પડ્યું હતું. મોહમ્મદ સાદ નામના બાળકનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. રેલવે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાળકને રેલવે સ્ટેશન ઉપરથી શોધી કાઢ્યો. સામાન ચડાવતી વખતે સિગ્નલ મળી જતા ટ્રેન ઉપડી જતા બાળક એકલું ટ્રેનમાં રહી ગયું હતું. ત્યારે પરિવાર સાથે મુરાદાબાદ જવા નીકળેલા પરિવારનો બાળક પૈસા ભરેલી બેગ સાથે ટ્રેન ઉપડી જતા બાળક વિખૂટું પડ્યું હતું. વારાણસી જતી ટ્રેનમાં વિખૂટા પડેલા મોહમ્મદ સાદ નામના બાળકનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. મહેસાણા રેલવે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બાળકને મહેસાણા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનમાંથી શોધી કાઢ્યો. પૈસા ભરેલી બેગ અને અન્ય સામાન સાથે બાળકને મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. મહેસાણા રેલવે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે, સાથે ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે, જેને લઈને વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન થઈ શક્યું છે. મોહમ્મદ સાદ નામના બાળકનું પરિવાર સાથે મિલન થયું છે. વધુ વિગત સાથે સંવાદદાતા કમલેશ રાવલ ફોનલાઇનથી જોડાયા છે. જી કમલેશ, મહેસાણા રેલવે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું, શું વિગતો? સાબરમતી રેલવે સ્ટેશનથી વારાણસી જતી ટ્રેનમાં જવા નીકળેલા મુરાદાબાદના પરિવારનો એક બાળક ટ્રેનમાં વિખૂટો પડ્યો હતો. વારાણસી એક્સપ્રેસ ટ્રેનમાં સાબરમતી સ્ટેશનથી ટ્રેન ઉપડી ત્યારે સિગ્નલ મળી જતા ટ્રેન ઉપડી ગઈ હતી અને બાળક અને 3 બેગ કે જેમાં તેમની કમાણીની રકમ રાખવામાં આવી હતી અને આ રકમ સાથે જે 3 બેગ ટ્રેનમાં રાખવામાં આવી હતી અને મોહમ્મદ સાદ નામનો 9 વર્ષીય બાળક ટ્રેનમાં વિખૂટો પડી ગયો હતો. પરિવારને બાળક ટ્રેનમાં એકલો છૂટી ગયો હોવાની જાણ થઈ હતી અને તેમણે સાબરમતી પોલીસ સંપર્ક કર્યો હતો. સાબરમતી રેલવે પોલીસે આ અંગે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશને જાણ કરી હતી અને ત્યારબાદ મહેસાણા રેલવે પોલીસ ત્વરિત હરકતમાં આવી હતી અને વારાણસી જે ટ્રેન છે રેલવે મહેસાણા રેલવે સ્ટેશન ઉપર પહોંચી ત્યારે ત્વરિત એક્શન લઈને 10 જેટલા પોલીસ કર્મીઓએ ટ્રેનમાંથી બાળકને શોધી કાઢ્યો હતો અને સાથે સાથે તેનો જે સામાન હતો તેની પાસેની જે 3 બેગ હતી તેમની કમાણીની જે રકમ પણ જે બેગમાં રાખવામાં આવી હતી આ 3 બેગ સાથે બાળકને ખેમખેમ લાવી અને મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી અને મોડી રાત્રે તેનો પરિવાર મહેસાણા રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને મોહમ્મદ સાદ નામના બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. આમ 3 બેગ સાથે જે બાળક હતો જે વિખૂટો પડ્યો હતો તેને ત્વરિત એક્શનને કારણે બાળક અન્ય સ્થળે કોઈ જગ્યાએ પહોંચી જાય અથવા તો તે ખોટી રીતે કોઈ અન્ય જગ્યાએ ઉતરી જાય તે પૂર્વે જ મહેસાણા રેલવે પોલીસે ત્વરિત એક્શન લઈને બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જી જી કમલેશ, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.